દ્વારકામાં ખંભાડિયાની સરકારી હોસ્પિટલમાં ડોક્ટર્સની ઘટથી દર્દીઓને હાલાકી ચાલીસ કરોડથી વધુના ખર્ચે ખંભાડિયામાં આધુનિક વિશાળ સરકારી હોસ્પિટલનું બિલ્ડિંગ ઉભું કરાયું પરંતુ અત્યાધુનિક સાધનો આપ્યા બાદ સરકાર જાણે ડોક્ટર્સ આપતા ભૂલી ગઈ હોય એવું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે હોસ્પિટલમાં પીડિયાટ્રિશિયનની એક સર્જનની એક ફિઝિશિયનની બે ગાયનેકની એક રેડિયોલોજિસ્ટની એક જગ્યા ખાલી છે આ ઘટ હોવાથી આસપાસના ગામમાં તેમજ તાલુકાના લોકોને જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાદ વધારે સારવારની જરૂર પડતી હોય ત્યારે તેઓ ખંભાળ્યા આવતા હોય છે પણ યોગ્ય સારવાર ન મળતા નજીકના જિલ્લા જામનગરમાં રેફર કરવાની વારંવાર ફરજ પડતી હોય છે અને લોકોને દવા લેવા પણ ધક્કા ખાવા પડે છે ત્યારે લોકોની માગ છે કે તાત્કાલિક આ હોસ્પિટલમાં

અમે દરખાસ્ત મોકલી દીધી છે પણ હજી કોઈ ત્યાંથી આદેશ આવ્યો નથી જે અંગે આપ બધાને જાણ થવું વિનંતી આ ટ્રોમા સેન્ટર ઓપનિંગ એટલે કરવામાં આવ્યું હતું કે તાત્કાલિક સારવાર મળે અને દર્દીનો જીવ બચી શકે પણ હજી અત્યારે ટ્રોમા સેન્ટર છે એ યથાવત સ્થિતિમાં હોય સરકાર માત્ર તાઇફા અને જાહેરાતો કરવામાં વ્યસ્ત હોય એનો તાંદ્રસ નમૂનો જો કોઈ જોઈએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાની આ હોસ્પિટલ છે અહીં હાડકાનું કઈ ડોક્ટર બોક્ટર છે નહીં તો આ અવડો મોટો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા તો જામનગર સાહીઠ સિત્તેર એસી કિલોમીટર જવું પડે જો અહીંયા સારવાર મળે તો માણસ બચી શકે આ પૂરેપૂરો જોખમ છે બચવાનો લોહી નીકળે છે પગમાંથી ને અહીંયા કઈ હાડકાના કોઈ ડોક્ટર છે નહીં તો અહીંયા વહેલામાં વહેલી તકે હાડકાના ડોક્ટર મૂકવા જોઈએ આખો જિલ્લો હેરાન થઈ જાય હું લાલભાઈ ગઢવી ગોલા શેરડીથી આવું છું સરકારી હોસ્પિટલ જામ ખાંભળિયામાં અમને અહીંયા પૂરતી સારવાર મળતી છે નહીં અમારે અહીંયા સીટી સ્કેન કરાવવું પડે તો અમારે અહીંયાથી બહાર જવું પડે છે અને આથી સારવારમાં અમને મોકલે છે જામનગર મોકલે છે અહીંયા અમારે આ પ્રાઇવેટ હોસ્પિટલમાં અમને ખર્ચા હજારથી કરીને હજારો ખર્ચા વધી જાય છે અમારે સરકાર નમ્ર અપીલ એટલી છે કે અમારે આ હોસ્પિટલમાં અમને પૂરતી સારવાર મળે